નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલની પેપરની તૈયારીના ભાગરૂપે આજે આપણે ટેક્સ્ટ પેપર નંબર સાત જોઈશું જેનો પાર્ટ નંબર ટુ જેમાં પચાસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચાસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ એકાવન નંબરના ક્વેશ્ચનથી ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન આજી અને ન્યારી નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી કયો વિકલ્પ સાચો નથી તો અંજલિ મેડ જે ચિત્રકાર જે વિકલ્પ સાચો નથી એટલે કે આ ત્રણેય વિકલ્પો સાચા છે એટલે કે રવિશંકર રાવણ ચિત્રકાર પિરાજી સાગરા ચિત્રકાર સોમાલાલ શાહ પણ ચિત્રકાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપેલ છે કે સંઘની મુખ્ય ભાષા દેવનગરી લિપિમાં લખાયેલ હિન્દી હશે કયા અનુચ્છેદમાં આપેલ છે કે સંઘની મુશ્ય મુખ્ય ભાષા દેવનગરી લિપિમાં લખાયેલ હિન્દી હશે સી ઓપ્શન સાચો જવાબ રહેશે અનુચ્છેદ ત્રણસો તેતાલીસ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો કઈ ધાતુનો પરિચય ન હતો લોખંડનો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનો લોખંડનો પરિચય ન હતો અઢારસો બોતેરની કઈ કલમમાં સગભના અસ્તિત્વ અંગે નિવેદનની જોગવાઈ છે સી ઓપ્શન બત્રીસ પાંચ અંતર્ગત છે સિંધુ જળ સમજૂતી હેઠળ ભારત ખાલી જગ્યા નદીઓ પર અલાયદા હકનો વહીવટ કરે છે સિંધુ જળ સમજૂતી હેઠળ ભારત ખાલી જગ્યા નદીઓ પર અલાયદા હકનો વહીવટ કરે છે છપ્પનમાં નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે એટલે કે રાવી બ્યાસ અને સતલજ આ ત્રણ નદીઓ ઉપર ભારત અલાયદા હક્કોનો વહીવટ કરે છે સત્તાવન નંબરમાં ક્વેશ્ચન અઢારસો ત્રેપનમાં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલી દરેક મિત્રોને ખ્યાલ જ હશે મુંબઈથી થાણે હવે મિત્રો અઠ્ઠાવન નંબરના ક્વેશ્ચનમાં યાદી આપેલી છે જે યાદીમાં યાદી એક સાથે યાદી બે જોડવાની છે ચાર ઓપ્શન આપેલા છે મિત્રો ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો રહેશે યાદી એક સાથે યાદી બે જોડવાની છે સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન એટલે કે સ્પીગમ મેનોમીટર લોહીનું દબાણ માપવાનું સાધન સ્પીરોમીટર સપાટીનું વળાંક માપવાનું સાધન થર્મોમીટર ઉષ્ણ તાપમાન માપવાનું સાધન અને ડાયનોમીટર વિદ્યુત શક્તિ માપવા માટેનું સાધન ચારે ચાર સામે સામે સાચા છે સાહીઠમાં નંબરનો ક્વેશ્ચન જામીન અને બોન્ડ મંજૂર કરવાની સત્તા નીચેનામાંથી કોને નથી ડી ઓપ્શન સાચો જવાબ રહેશે એટલે કે બધા જ સાચા છે સેશન્સ કોર્ટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ અને વડી અદાલત આ ત્રણેયને નથી નવલખા મંદિર ક્યાં આવેલું છે બી ઓપ્શન ગુંમલી ખાતે અશ્લીલ પુસ્તકોનું વેચાણ કરવું તે ભારતીય દંડ દંડસંહિતાની કઈ કલમ મુજબ ગુનો બને છે કલમ બસો બાણું અંતર્ગત કેટલીક વ્યક્તિઓ ટ્રાફિક જોઈને હેપતાઈ જાય છે આ કેવા પ્રકારના ભયનું ઉદાહરણ છે ખુલ્લી જગ્યાનો ભય સી ઓપ્શન સચજાબ રહેશે નીચે આપેલ ગુજરાતના પ્રમુખ સરોવરને તેના નિર્માત સાથે વ્યવસ્થિત રીતે સાંકળવાના છે તળાવના નામ આપેલા છે અને તેના નિર્માતાના નામ આપેલા છે ચોસઠમાં નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન એટલે કે કાકરિયા તળાવ કુતુબુદ્દીન ઐબક ગંગાસર તળાવ ગંગુ વણજાર સુદર્શન તળાવ પુષ્પગુપ્ત વૈશ્ય અને સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહ ગુજરાતની દક્ષિણે કયો પર્વત આવેલો છે પારનેરા બગાડની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાહીઠની કઈ કલમ અંતર્ગત આપવામાં આવી છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે કલમ ચારસો પચીસ અંતર્ગત સડસઠ નંબરનો ક્વેશ્ચન કર્ડમ ટેકરીઓ ક્યાં આવેલી છે બી ઓપ્શન દક્ષિણ પૂર્વીય કેરળ અને દક્ષિણ પશ્ચિમ તમિલનાડુમાં આવેલી છે ભારતમાં રાજ્યોની સીમા બદલવાની સત્તા કોની પાસે છે સંસદ પાસે દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમસ કયા જિલ્લામાં આવેલું છે એ ઓપ્શન સુરત ખાતે સંવિધાનમાં બેતાલીસમું સંશોધન દ્વારા નીતિ નિર્દેશક તત્વોમાં શું નથી જોડાયું શું નથી જોડાયું સમાન આચાર સંહિતા ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ઓપ્ટિકલ ફાઈબર પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે લાશ દાટી દેવામાં આવી હોય તે વ્યક્તિના મૃત્યુનું કારણ શોધી કાઢવા માટે તેની લાશની તપાસનું તપાસ કરવાનું જ્યારે પણ સ્પષ્ટ જણાય ત્યારે કોણ શબને બહાર કઢાવી તપાસ કરાવી શકે કોણ કરાવી શકે સત્તા ધરાવતા મેજિસ્ટ્રેટ પ્રકાશે કહ્યું હસમુખની માતા એ મારી માતાની એકની એક પુત્રી છે પ્રકાશ હસમુખનો શું થાય એ ઓપ્શન મામા આઈપીસી અઢારસો સાહીઠ અંતર્ગત દહેજ મૃત્યુની જોગવાઈ કયા વર્ષમાં ઉમેરવામાં આવી ભારતીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા પ્રથમ મહિલા પ્રમુખ શ્રીમતી એનિબેસન્ટ હતા એ ઓપ્શન જવાબ રહેશે વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો બે રૂપિયાને પચાસ પૈસાના વધારાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો વર્ષ બે હજાર બાવીસમાં બાવીસમો ફૂટબોલ વર્લ્ડ કપ ક્યાં ક્યાં યોજાશે કતાર ખાતે સંપૂર્ણ પૃથ્વીને કેટલા અક્ષાંશોમાં વહેંચવામાં આવેલ છે એકસો એક્યાસી એકસો એક્યાસી અક્ષાંશમાં વહેંચવામાં આવેલ છે ગુજરાતમાં દાબુ ભરવા માટે ચૂનો પિસ્તી વખતે કઈ નૃત્ય કરવામાં આવે છે ટિપ્પણી પાણીમાં અંશતઃ ત્રાંસી ડૂબાડેલી પેન્સિલ વાકી દેખાવાનું કારણ પ્રકાશનું ખાલી જગ્યા છે વક્રી ભવન તોહમદનામામાં ભૂલોની અસર ક્રિમિનલ પ્રોસિજર કોડ ઓગણીસો તોતેર ની કઈ કલમ અંતર્ગત જોગવાઈ કરેલ છે બસો પંદર બખેડો અને હુલ્લડમાં અનુક્રમે કેટલા લોકોનો સમાવેશ હોય છે અનુક્રમે બે અને પાંચ એટલે કે ઓછો ઓછા બે વધુમાં વધુ પાંચ આ રીતે ડી ઓપ્શન સાચું જવાબ રહેશે કયું બંદર મુક્ત વ્યાપાર વિસ્તાર ધરાવે છે કંડલા જૈવવિવિધતામાં સમુદ્ર ટકાઉ અને આર્થિક પ્રવૃત્તિઓ માટે અવસર પ્રદાન કરવાના ઉદ્દેશથી આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે બાવીસ મે ના રોજ બળાત્કારનો ભોગ બનનાર વ્યક્તિની તબીબી તપાસ માટે નીચેની કઈ બાબત આઈપીસી અઢારસો મુજબ ખરી નથી ખરી નથી બી ઓસન ગુનો બન્યાની જાણ થતા થયાના ચોવીસ કલાકમાં કરવાની રહેશે જે બાબત ખોટી છે એટલે ત્રણ સાચા છે છે પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું બૃહદેશ્વર અ પોતાની દીકરી બંને ઘરમાંથી બહાર નીકળવાની ના પાડે છે તો આઈપીસી અઢારસો સાહીઠ મુજબ અ આઈપીસી અઢારસો સાહીઠ મુજબ અ કલમ ત્રણસો ચાલીસ હેઠળ ગુનો કરે છે કોકણી કયા રાજ્યની ભાષા છે ગોવા ભારતીય સમાજનો અભ્યાસ ઉપાશ્રિત પરીક્ષે ઉપાસિતથી કોણ કોણે કરે છે ડૉક્ટર બી આર આંબેડકર નવ વત્તા ઓગણીસ વત્તા ઓગણત્રીસ ખાલી જગ્યાએ વધતા નવ્વાણું નો સરવાળો કેટલો થાય

સાચો જવાબ રહેશે ડી ઓપ્શન પહેલામાં બી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ બંધારણ સભાની સૌપ્રથમ બેઠક અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણના કાયમી પ્રમુખ ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ખરડા મુસદા સમિતિની રચના અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ બંધારણ સભાનો બંધાર ભારત બંધારણ સભામાં બંધારણનો શિકાર જ્યારે કમ્પ્યુટર નોર્મલ મોડમાં ચાલુ ન થાય ત્યારે તેને કયા મોડમાં ચાલુ કરવું જોઈએ સેફ મોડમાં ઇન્સ્યુલિન શરીરના કયા અંગમાં બને છે સ્વાદુપિંડમાં નીચેના લોકસભાના અધ્યક્ષ બાબતે કયું વિધાન સાચું છે ઉપરના તમામ એટલે કે લોકસભાનું સંચાલન લોકસભાની પ્રથમ બેઠકમાં ચૂંટાયા લોકસભાને સ્થગિત કરી શકે માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ચોટીલા લાસ્ટ ક્વેશ્ચન ભારતમાં કેન્દ્રીય નોકરીઓમાં અનુસૂચિત જાતિની અનામત કેટલા ટકા છે આ પ્રશ્નોનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણી પ્રથમ મળી આપણે ત્યારે બહુ વધારો થઈ શકે કાલે ફરીથી નવા રીતે સાથે મળીશું જય હિન્દ જય ભારત